નર્મદા અને છોટાઉદેપુરના આદિવાસીઓ આમ તો આખું જીવન પાપી પેટ માટે રજળી રહ્યા હોય અને સુરત સહિતના મોટા શહેરોમાં મજૂરી કામ કરતા હોય છે ત્યારે જિંદગીનું ગાડું માંડ ગડબડતા આ આદિવાસીઓ હાલ કોરોના વાયરસને લઈને રજરી પડ્યા છે દેશ આખું લોકડાઉન છે રસ્તાઓ સુમસામ બન્યા છે અને જ્યાં મજૂરી કરતા હતા ત્યાં હાલ તમામ કામ બંધ હોય સુરતથી તમામ મજૂરો તમામ આદિવાસીઓ હાલ તો લાચાર બન્યા છે નાના ગરીબ વર્ગો આજી કરે તો કોને કરે એટલે જેમ બને તેમ તેઓ વતનમાં પહોંચીને એમ કહી શકાય કે જાતે પગપાળા માટે નીકળી ગયા છે સુરતથી રાજપીપળા એકસો વીસ કિલોમીટર જેટલું અંતર કાપતા બે દિવસ લાગ્યા અને મહિલાઓ અને બાળકો પણ સાથે મળીને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું